गुड मॉर्निंग विद्यार्थी मित्रों, चलो आज आपणे वार्षिक परीक्षानी तैयारी माटे वार्षिक परीक्षानु असाइनमेंट विषे भणवाना छीए, बराबर छे? तो आज आपणे सेनी वार्षिक परीक्षानी तैयारी माटे असाइनमेंट भणीशुं, ओके? तो चलो जोईए धोरण 3 वार्षिक परीक्षानु असाइनमेंट विषय आसपास चेप्टर केटला छे, 13-25। एमां पहेलो प्रश्न छे, નીચેના દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધીને તેનો ક્રમ અક્ષર પ્રશ્નની સામે આપેલ ચોરસમાં લખો. એમાં પહેલો સવાલ છે, સીમાના પિતા દાદી માટે ઊંચા અવાજે શાનું વાંચન કરે છે? વાર્તાનું, કાવ્યનું, સમાચાર પત્રનું કે લેખક સંગ્રહનું? તો શું આવશે? સમાચાર પત્રનું. પગથિયાની રમત શાના વડે રમાય છે? ઠીકરું, દડો, કુકરી કે બાજીપત્તા? તો શું આવશે? ઠીકરું. નીચેનામાંથી કઈ વસ્તુ પ્રાણીઓમાંથી મળે છે? બટાકા, ઊન, રબર, ગોળ? તો શું આવશે? ઊંધ. ટીંબાએ કાગડાને શું આપ્યું? પાણી, માટી, પાવડો કે ઘાસ? તો શું આવશે? માટી. મકાનના સૌથી નીચેના ભાગને શું કહેવાય? ભોયતળિયું, દિવાલ, છત, ધાબું? તો શું આવશે? ભોયતળિયું. વર્તમાન સમયમાં સમાચાર આપવા લેવા માટેનું માધ્યમ કયું છે? પત્ર, તાર, ટેલિફોન, કવર? તો શું આવશે? ટેલિફોન. કઈ રમતમાં દડાની જરૂર નથી? વોલીબોલ, ક્રિકેટ, ટેનિસ, કબડ્ડી? તો શું આવશે? કબડ્ડી. ત્યાર પછી જોઈએ, પેટ વડે સરકીને ચાલનારું પ્રાણી કયું છે? બિલાડી, ઘેટું, સાપ કે ઉંદર? જવાબમાં શું આવશે? સાપ. ત્યાર પછી, મીનુની ગાયનું નામ શું હતું? અ માલિની, બ ગંગા, ક શંકર, ડ મોતી? તો શું આવશે? બ ગંગા. બરાબર છે? સમજાણું બાળકો. ત્યાર પછી આપણે જોઈએ, તો જુઓ, પાણીનો મુખ્ય સ્ત્રોત કયો છે? અ કૂવો, બ નદી, ક તળાવ, ડ વરસાદ? તો શું આવશે? ડ વરસાદ. ત્યાર પછી જોઈએ, નકશો કોને ઉપયોગી નથી? અ શિક્ષકને, બ પર્યટકોને, ક કવિને, ડ સાગર ખેડૂતને? તો શું આવશે? ક કવિને. ગરમ કપડાં શામાંથી બનાવવામાં આવે છે? અ ઊનમાંથી, બ રૂમાંથી, ક શણમાંથી, ડ શેરડીમાંથી? તો શું આવશે? અ ઊનમાંથી. ઘર બનાવવા માટે નીચેનામાંથી શું જરૂરી નથી? અ પાણી, બ માટી, ક કાપડ, ડ ઈંટો? તો શું આવશે? ક કાપડ. ઘણા ઘર ભેગા મળીને શું બને છે? અ કુટુંબ, બ તાલુકો, ક ગામ, ડ જિલ્લો? તો શું આવશે? ક ગામ. ત્યાર પછી, બ્રેઇલ લિપિ વાંચવા શાનો ઉપયોગ થાય છે? અ કાન, બ આંખ, ક આંગળી, ડ ચશ્મા? તો શું આવશે? ક આંગળી. સમજાણું બાળકો. ત્યાર પછી આપણે જોઈએ પ્રશ્ન નંબર 2, યોગ્ય શબ્દ વડે નીચેના વિધાનોની ખાલી જગ્યા પૂરો. પહેલું છે, બ્રેઇલ લિપિ ખાલી જગ્યા પર આધારિત છે, તો શેના પર આવશે? બિંદુઓ પર. ગાય, ભેંસ, બકરી આપણને ખોરાક તરીકે ખાલી જગ્યા આપે છે, તો શું આવશે? દૂધ. કાગડાએ વાડામાં ખાલી જગ્યા જોયું, તો શું આવશે? કોઠિંબું. બરફના ઘરને ખાલી જગ્યા કહેવામાં આવે છે, તો શું આવશે? જવાબમાં ઈગલી. બરાબર છે? બરફના ઘરને ઈગલો કહેવામાં આવે છે. આપણા ઘરે ટપાલ આપવા ખાલી જગ્યા આવે છે, તો શું આવશે? ટપાલી. ત્યાર પછી, ભારતની રાષ્ટ્રીય રમત ખાલી જગ્યા છે, તો શું આવશે? હોકી. ત્યાર પછી જોઈએ, પંખીઓ ખાલી જગ્યા મૂકે છે, તો શું આવે? પંખીઓ શું મૂકે? ઈંડા મૂકે છે. ત્યાર પછી, ઘોડાનું રહેઠાણ ખાલી જગ્યા છે, તો શું આવશે? તબેલો. ઘોડાનું રહેઠાણ શું આવશે? તબેલો. આપણી પ્રથમ શાળા આપણું ખાલી જગ્યા છે, તો શું આવશે? ઘર. આપણી પ્રથમ શાળા આપણું ઘર છે. ત્યાર પછી, પાણી એ ખાલી જગ્યા સંપત્તિ છે,
પાણી કેવી સંપત્તિ છે? કુદરતી. નકશામાં વિગતો દર્શાવવા માટે ખાલી જગ્યા વપરાય છે તો શું આવશે? નિશાનીઓ. અનાજ ભરવાના કોથળા ખાલી જગ્યામાંથી બને છે તો શું આવશે? શણમાંથી. અનાજ ભરવાના કોથળા શેમાંથી બને? શણમાંથી. ત્યાર પછી જોઈએ, આપણે નાક વાટે ખાલી જગ્યા શ્વાસમાં લઈએ છીએ તો શું આવશે? હવા. ગુજરાતમાં જામનગરની ખાલી જગ્યા સાડી પ્રખ્યાત છે તો શું આવશે? બાંધણી. સાપનો પ્રિય આહાર ખાલી જગ્યા છે તો શું આવશે? ઉંદર. ત્યાર પછી જોઈએ પ્રશ્ન નંબર 3. નીચેના વિધાનોમાંથી સાચા વિધાનો સામે ખરાની અને ખોટા વિધાનો સામે ખોટાની નિશાની કરો. પહેલું છે, રવિભાઈ શાળામાં બાળકોને ભણાવે છે તો શું આવશે? ખોટું. દૂધ એ પાણી જ પદાર્થ છે તો શું આવશે? સાચું. કુવાએ પાણી આપવા માટે કાગડાને ડોલ લાવવા કહ્યું તો શું આવશે? ખોટું. કુંભાર માટીમાંથી વિવિધ ઘડા અને વાસણો બનાવે છે તો શું આવશે? ખરું. બહુમાળી ઇમારતોમાં 5થી વધુ માળ પણ હોય છે તો શું આવશે? સાચું. પોસ્ટ ઓફિસમાંથી આપણને ટેલિફોન કે મોબાઈલ પણ મળે છે તો શું આવશે? ખોટું. પગથિયાની રમત રમવા દડાનો ઉપયોગ કરવામાં આવે છે તો શું આવશે? ખોટું. બિલાડી આપણા ઘરમાં રહેતું પ્રાણી છે તો શું આવશે? સાચું. કેતન તેની માતાને પત્ર લખે છે તો શું આવશે? સાચું. ત્યાર પછી જોઈએ, પાણી પીધા વિના લાંબો સમય ચલાવી શકાય છે તો શું આવશે? ખોટું. નકશામાં ફક્ત ઉત્તર દિશાનો જ સંકેત કરવામાં આવે છે તો શું આવશે? ખરું. ઊન પાણી જ પેદાશ છે તો શું આવશે? સાચું. હવા વગર આપણે જીવી જ શકીએ છીએ તો શું આવશે? ખોટું. આપણે જમીન પર રહીએ છીએ તો શું આવશે? સાચું. ઘરના સભ્યો ભેગા મળીને કુટુંબ બને છે તો શું આવશે? સાચું. ત્યાર પછી જોઈએ, બંધ બેસતા જોડકા રચો. એમાં પહેલું છે વિભાગ અ ઉત્તર અને વિભાગ બ. પહેલું છે, રવિભાઈ કોલેજમાં ભણાવે છે. રવિભાઈ શું કરે છે? કોલેજમાં ભણાવે. તો બ વિભાગમાંથી શોધીને જવાબમાં લખવાનો, બરાબર. ત્યાર પછી બીજું છે, હળદર શેના માટે? શરદી ઉધરસ માટે. ત્યાર પછી ત્રીજું છે, લુહાર. લુહારનું સાધન કયું? દાંતણનું, બરાબર. ત્યાર પછી આપણે જોઈએ, કુંભાર. કુંભાર શું કરે? ચાકડો. એનું સાધન ચાકડો છે. બરફમાંથી બનાવેલું ઘર તો શું આવે? ઇગ્લુ. ટેલિફોન શેના માટે વપરાય? વાતચીત કરવા માટે. ત્યાર પછી સાપસીડી શેના માટે વપરાય? પાસો. પતંગિયું કેવું હોય છે? રંગબેરંગી જીવજંતુ. ગીતા. ગીતા કોણ છે? તો કે સીતાની બહેન છે. ત્યાર પછી વરસાદ. વરસાદ શું છે? પાણીનું વાયુ સ્વરૂપ. ત્યાર પછી ઝાડ. ઝાડનું ચિત્ર દોરવાનું, બરાબર છે. ઓપ્શનમાંથી શોધીને જવાબમાં આવશે. ઊનના કપડાં કેવા હોય છે? સ્વેટર અને સ્વાદ. સાપ ઉંદરોનો ત્રાસ દૂર કરે છે. પગથિયા કેવું હોય છે? ઠીકરું. સુથારનો સાધન રંધો છે, બરાબર. સમજાણું બાળકો? તો અહીંયા સુધી આપણે રાખીએ. આવતા લેક્ચરમાં આપણે આગળ પ્રશ્નોના જવાબ ભણીશું. તો આના માટે તમારે શું કરવાનું છે? વાર્ષિક પરીક્ષાનું અસાઇનમેન્ટ છે એ તમને આની PDF સેન્ડ કરવામાં આવશે. PDFમાંથી જોઈને તમે આની અસાઇનમેન્ટની તૈયારી કરી શકો છો. એના માટે તમે અસાઇનમેન્ટ નોટબુકમાં પણ લખી શકો છો અથવા તો એમની પ્રિન્ટ કાઢીને પણ તમે તૈયારી કરી શકો છો, બરાબર છે. તો તમને આની PDF સેન્ડ કરવામાં આવશે, બરાબર છે. PDF માંથી પ્રિન્ટ કાઢીને એની અસાઇનમેન્ટમાંથી જ પરીક્ષાની તૈયારી કરવાની રહેશે. ઓકે બાળકો, આવતા લેક્ચરમાં આગળ પ્રશ્નોના જવાબ ભણીશું. ત્યાં સુધી બાય બાય.